વિભાજિત રાજ્ય. ઘણા વર્ષા પૂઠી દાઉદ મરણ પામ્યો ને ત્યાણે દીકરો સુલેમાન ઇઝરાયલ પર રાજ કરને લાગો. દેવે સુલેમાનને કહ્યો, તોરે જી માગવો હોય તી માગ. જ્યાં સુલેમાને જ્ઞાન માગજો ત્યાં દેવ ત્યાંથી બહુ જ ખુશ હોવો ને ત્યાણે દુનિયાનો સૌથી જ્ઞાની માણસો બનાવી દીધો. સુલેમાન ઘણી બાબતો શીખશો ને ઘણો ન્યાયી ન્યાયાધીશ બન્યો. દેવે ત્યાણે ઘણો સમૃદ્ધ બનાવ્યો. યરુશાલેમમાં સુલેમાને ભક્તિસ્થાન બાંધજો. જીયા ફાગુ ત્યાણે બહા દાઉદે યોજના બનાવીની ને સામગ્રી ભેગી કરીની. લોકો હવે મુલાકાત મંડપને જગાઈએ ભક્તિસ્થાનમાં બલિદાનો ચડાવણે લાગે ને દેવને ભજણે લાગે. દેવ ભક્તિસ્થાનમાં હાજર હોતનો ને તો તીણા લોકો હારી રતનો. પણ સુલેમાનને બીજા દેશને સ્ત્રી હારી પ્રેમ હોવો. તે તેણમાંથી 1000 સ્ત્રીઓ હારી વેવા કદા ને તે ઘણી સ્ત્રીઓ કદી ને દેવણે આજ્ઞાને આધીન રહ્યો કાયની. તે માણી ઘણી સ્ત્રીઓ કા જે બીજા દેશની હોતની તે તીણહાય દેવ હોય નાવી ને તીણહાય ઉપાસના કરવાનો ચાલુ રાખશો. જ્યાં સુલેમાન ગઢ હોવો તીએ બી મૂર્તિ હિ ઉપાસના કદી. દેવ સુલેમાનથી ગુસ્સે હોવો ને તિયાણે અવિશ્વાસીપણાણે શિક્ષણે રૂપમાં તીએ ઇઝરાયલ રાષ્ટ્રને સુલેમાનને મરણ પૂઠી બે રાજ્યોમાં વહેંચણે વચન આપજો. સુલેમાનને મરણ પૂઠી ત્યાણે દીકરો રહાબામ રાજા બન્યો. રહાબામ મૂર્ખ માણહુ હતનો. ઇઝરાયલને આખો રાજ્ય તિયાણે રાજા બનાવણે ભેગો હોવો. તીણહાય રહાબણે ફરિયાદ કદિકા, સુલેમાને અમારે પાર 60 ગણી ભારે મજૂરી કરાવી હશે ને બોજ કર નાખતો હશે. રહાબામે મૂર્ખતાથી તીણહા જવાબ આપજો કા, તું હેવા વિચારતે હશે કા મારે બાહે તું મારે પાસે ભારે મજૂરી કરાવી હા, પણ હાય ત્યાં કરતા બી વધારે વેઠું તું મારે પાર નાખી ને ત્યાં કરતા બી વધારે શિક્ષા કરી. ઇઝરાયલને 10 કુળોએ રહાબામ વિરુદ્ધ બળવો કદો. ખાલી 2 કુળો જ ત્યાણે વિશ્વાસુ રહીએ. એ 2 કુળ યહુદાણે રાજ્ય બન્યે. ઇઝરાયલને બાકીને 10 કુળ જે રહાબામ વિરુદ્ધ બળવો કરતેને તીણહાય યરોબામ નામના એક માણહાણે તીણે રાજા તરીકે નિયુક્ત કદો. તીણે પોતાને રાજ્ય દેશને ઉત્તર ભાગમાં સ્થાપ્યો ને ત્યાણે ઇઝરાયલને રાજ્ય કહ્યો. યરોબામે દેવ વિરુદ્ધ બળવો કદો ને લોકો હિ પાપ કરને પ્રેરિત કદે. તીએ દેવની આરાધના કરવાને બદલે તીણા લોકો ફાગો યહુદાણે રાજ્યને ભક્તિસ્થાનમાં 2 મૂર્તિ હિ સ્થાપના કદી. યહુદાણે રાજ્ય ને ઇઝરાયલને રાજ્ય દુશ્મન બની ગયો ને એકબીજા હારી વારેવાર વિડાણે લાગે. ઇઝરાયલને નવા રાજ્યમાં દરેક રાજા દુષ્ટ હોતનો. ઘણા રાજા હઈ બીજા ઇઝરાયલિકા જે તીણા જાગે રાજા બનને માગતાના તીણા દ્વારા મારી નાખવામાં આવા. ઇઝરાયલ રાજ્યને બધા રાજા ને લોકો મૂર્તિને પૂજા કરતેને તીણહાય મૂર્તિ પૂજામાં ઘણીવાર જાતીય અનૈતિકતા ને ડીખરાહી બલિદાનો બી કરતેને. યહુદાણને રાજાઓ દાઉદણે વંશજો હોતના. તીણાય ઘણા રાજા હારા હોતના. તીણાય ન્યાયથી રાજ કદ ને દેવણે આરાધના કદી. પણ યહુદાણે ઘણા રાજા દુષ્ટ ભ્રષ્ટ ને મૂર્તિ પૂજક હોતના. કતરાક રાજાઓએ તે તીણે દીખરાહી બી ખોટા દેવતા આગળ બલિદાન કદન. યહુદાણે મોટે ફાગણે લોકો દેવણે વિરુદ્ધ ગયે ને બીજા દેવાય ઉપાસના કદી.